નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ પહેલો. પાઠનું નામ છે આપણી મજાની. ભાગ 3 લગી આપણે જોયું, તો ત્યાર પછી ભાગ 4 ની અંદર આજે આપણે શું જોવાનું છે, શું ભણવાનું છે તેની થોડીક પહેલા માહિતી મેળવી લઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, આપણે ભાગ 3 ની અંદર એક પ્રવૃત્તિ તમને કરવાની કીધી હતી કે તમારા મિત્ર છે એને તમારી બાજુમાં ઊભો રાખવાનો છે અને ત્યાર પછી એ જે અવાજ કાઢે છે એ તમે કઈ રીતે સાંભળી શકો છો એવી પ્રવૃત્તિ આપણે તમને આપી હતી. ત્યાર પછી કે કેટલા એવા પ્રાણીઓના નામ કીધા હતા કે જે પ્રાણીઓ છે એમના કાન છે એ આપણા કરતાં મોટા હોય, અથવા તો એવા પ્રાણીઓના નામ લખો કે જે પ્રાણીઓ છે એના કાન તમે જોયેલા છે. આવું થોડું ઘણું હોમવર્ક છે એ ભાગ 3 ની અંદર તમને આપેલું હતું. તો હવે ભાગ 4 માં આપણે આજે શું શીખવાનું છે એમની માહિતી મેળવી લઈએ. તો પહેલાં તો અભયારણ્ય, અભયારણ્ય કોને કહેવાય, કોના માટે હોય છે એની ચર્ચા કરશું. ત્યાર પછી જાગવું અને ઊંઘવું, બધા પ્રાણીઓ છે એને જાગવાનો સમય ઊંઘવાનો સમય કેટલી કલાકનો હોય છે, ક્યારે સૂવે છે એની ચર્ચા કરશું. ત્યાર પછી એક સ્લોથ નામના પ્રાણી વિશે ચર્ચા કરવાની છે અને વાઘ વિશે. તો વાઘને તો તમે બધાએ જોયો જ હશે. ત્યાર પછી એક સરસ મજાની પ્રવૃત્તિ છે જે તમારે હોમવર્કમાં કરવાની રહેશે. તો આજે આપણે આટલા 5 ટોપિક વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્ર, આ વિડીયો છે એ તમે ધ્યાનથી સાંભળશો તો જરૂરથી બધું યાદ રહી જશે. ચાલો હવે તમારે તમારી ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તક જે છે પર્યાવરણની આસપાસની એ બધાએ ખોલવાની છે. એની અંદર આપણે પેજ નંબર 9 કાઢવાનો રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્ર, બધા જ પોતપોતાની ટેક્સ્ટબુક છે એ કાઢશે. એમાં પેજ નંબર 9 ઉપર જુઓ વિદ્યાર્થી મિત્ર, કે આપણે લંગૂર વિશે કાલે વાત કરી હતી, યાદ છે બધાને કે લંગૂર છે એ શું છે, કેવું હોય છે એના વિશે આપણે કાલે ચર્ચા કરી હતી. તો લંગૂર છે એક વિદેશી પ્રાણી છે, પણ વાંદરા જેવું હોય છે કે જે ઝાડ ઉપર સતત રહે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી કે બીજા પ્રાણી છે એને એ ચેતવણી આપે છે, સંકેત આપે છે. કોઈ પણ આપણે એક ઉદાહરણ કાલે જોયું હતું કે દુશ્મન છે એ જમીન ઉપરથી આવતા હોય તો અલગ પ્રકારનો અવાજ કાઢે જેથી કરી બીજા પ્રાણીઓને ખબર પડી જાય, અથવા તો આકાશ ઉપરથી આવતો હોય તો એ અલગ પ્રકારનો અવાજ કાઢે જેના દ્વારા સંકેત દ્વારા બીજા પ્રાણીઓ છે એ સમજી જતા હોય છે. આ લંગૂર વિશે આપણે કાલે જોઈએ હતું. હવે છે અભયારણ્ય. તો અભયારણ્ય કોને કહેવાય, અભયારણ્યમાં તમે ક્યારેય ગયા છો? તો જો વિદ્યાર્થી મિત્ર, અભયારણ્ય એટલે શું, તો કે કોઈ પણ પ્રાણી હોય, પશુ હોય કે જીવજંતુ હોય, પક્ષીઓ હોય, કે નિર્ભય રીતે કોઈના ભય વગર નિર્ભય રીતે મુક્ત રીતે હરીફરી શકે એ માટે જે જગ્યા નક્કી કરેલી હોય છે ને એને આપણે અભયારણ્ય કહીએ છીએ. અભયારણ્ય છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે, જગ્યા નક્કી કરવામાં આવે, અહીંયા અભયારણ્ય બનાવવામાં આવે, ત્યાં કોઈ પણ પ્રાણી છે એ મુક્ત રીતે રહી શકે, હરીફરી શકે, એને ખાવા પીવાની બધી સગવડ છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, એનું ધ્યાન રાખવા માટે કર્મચારીઓ હોય છે. તો અહીંયા છે કોઈ પણ એનો શિકાર કરી શકે નહીં, એટલે કે એ વ્યવસ્થિત રીતે ત્યાં એને જે હવામાન તાપમાન છે અનુકૂળ આવે એવી જગ્યાએ અભયારણ્ય છે એ બનાવવામાં આવે છે. તો આપણે જૂનાગઢની અંદર જે ગીર રાષ્ટ્રીય અભયારણ્ય છે એ કેના માટેનું અભયારણ્ય છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જાણો જ છો. ત્યાર પછી જાગવું અને ઊંઘવું. તો જો વિદ્યાર્થી મિત્ર, બધા પ્રાણી છે એનો જાગવાનો ઊંઘવાનો સમય છે એ અલગ અલગ હોય છે એના વિશે આપણે જોઈએ. પેલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારી અથવા અધિકારીઓ છે જાણી શકે છે. અભયારણ્યની અંદર જે કોઈ પ્રાણી રહે છે, વાઘ સિંહ ચિત્તો દીપડો કોઈ પણ પ્રાણી, એ બધા પ્રાણી કઈ સાઈડ હશે, કઈ દિશામાં હશે એ ત્યાંના કર્મચારી છે એ કેવી રીતે જાણે છે, તો કે વાઘ સિંહના અવાજ ઉપર, એ ગર્જના કરે છે અવાજ કરે છે એના ઉપર એના કર્મચારી છે એમને ખબર પડી જાય છે કે આ દિશાની અંદર આ ખૂણામાં છે અહીંયા વાઘ છે. પણ માછલી, માછલીને પણ તમે બધાએ જોઈ છે કે માછલી છે, માછલી ઘરની અંદર તમે ક્યારેક ગયા હોય તો ઘણી બધી અલગ અલગ વિવિધ પ્રકારની તમને માછલીઓ જોવા મળે છે. આ બધી માછલીઓ છે એ વિદ્યુત સંકેત છે એ મેળવીને પણ ચેતવણી આપતી હોય છે.
ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય એટલે કે કોઈ પણ કુદરતી આફત આવવાની હોય ત્યારે પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલી પ્રાણીઓ છે અથવા તો બીજા કોઈ પ્રાણીઓ છે એ જ્યારે કોઈ કુદરતી આફત આવવાની હોય ભૂકંપ પૂર વાવાઝોડું ત્યારે છે એ અલગ પ્રકારનું વર્તન કરે છે. ઘણા બધા માનવીઓ છે એનું અલગ વર્તન જોઈને સમજી જતા હોય છે કે હવે કોઈ આફત છે એ આવવાની છે, એટલા માટે એ પોતાનું સ્થળ છે એ છોડી અને સલામત જગ્યાએ પણ જતા રહે છે. આ રીતે પ્રાણીઓ છે એ પણ મનુષ્યને ઉપયોગી થતા હોય છે. હવે 2004ની વાત છે કે 2004ની અંદર જે અંદમાન નિકોબારના ટાપુઓ છે એના જંગલી જંગલોની અમુક આદિજાતિઓ પ્રાણીઓના અલગ પ્રકારનું વર્તન જોયું. જે જંગલની અંદર આદિજાતિ રહેતી હતી, આદિ માનવો, પહેલાંના જે મનુષ્ય હતા આદિ માનવો છે એ જંગલની અંદર વ્યવસાય માટે અહીંયા રહેતા હતા. તો આ છે 2004ની અંદરની એક ઘટના છે કે અંદમાન નિકોબારની અંદર જે જંગલ છે ત્યાં પ્રાણીઓએ છે અલગ પ્રકારનું વર્તન કર્યું. એટલા માટે એના જે રહેવાસી હતા આદિ માનવ હતા એમને એના વર્તનથી ખબર પડી ગઈ કે કોઈ કુદરતી આફત આવવાની છે. એટલા માટે એ ત્યાંથી થોડી વાર માટે દૂર સલામત જગ્યાએ જતા રહે છે અને થોડીક વાર પછી જ ત્યાં સુનામીનો ઝાટકો છે એ લાગે છે, પરંતુ આ લોકો છે એ બચી જાય છે. હવે જે પાછળના પેજ ઉપર તમને ચિત્ર આપ્યું છે, ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્ર? તો તમે બધા જાણતા જ હશો કે આ ચિત્ર છે એ શેનું છે, તો કે ડોલ્ફિન. ડોલ્ફિન નામથી પણ તમે પરિચિત હશો, તો કે આ ડોલ્ફિન છે એમનું ચિત્ર છે. હવે ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા માટે અલગ અલગ પ્રકારના અવાજો કરે છે, ક્રિયાઓ કરે છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે પ્રાણીઓને પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. જેવી રીતે આપણે બોલી શકીએ છીએ એવી રીતે પ્રાણીઓ છે એકબીજાને ચેતવણી સંકેતો દ્વારા ચેતવણી આપતા હોય છે. એ બધા પ્રાણીઓ છે આડાઅવળો સંકેત કરી અને એકબીજા સાથે વાતો કરતા હોય છે, એટલા માટે એમની ભાષા છે એ કંઈક અલગ પ્રકારની જોવા મળે છે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્ર જો તમને થોડાક પ્રશ્ન આપ્યા છે, પ્રશ્ન છે એ તમારી સાથે લખવાના રહેશે. તો જોઈએ પહેલો પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે કે શું તમે પ્રાણીઓના આવાજ સમજી શકો છો? તો ક્યાં ક્યાં? તો એવા ઘણા બધા પ્રાણીઓ છે વિદ્યાર્થી મિત્રો કે એના અવાજ છે આપણે સાંભળેલા છે, સમજી શકી છે. આપણે જોયું ન હોય, આપણે ઘરમાં બેઠા હોય અને બહાર શેરીમાંથી કોઈ પ્રાણી નીકળે, કોઈ પશુ નીકળે, તો આપણને એના અવાજ ઉપર ખબર પડી જાય કે આ ઘેટા બકરાનું ધણ છે અહીંથી પસાર થઈ રહ્યું છે, અથવા તો ગાય છે, કૂતરા છે, બિલાડી છે, બધાના અવાજ ઉપર આપણે કહી શકીએ કે અત્યારે આ પ્રાણી છે એ શેરીમાંથી પસાર થઈ રહ્યું છે. તો કે આપણે ઘણા બધા પ્રાણીઓ છે એમના અવાજ છે એ જાણી શકીએ છીએ. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? જો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન શું હતો કે એવા કયા પ્રાણી છે કે તમે એમને ભાષા એના અવાજ ઉપરથી તમે કહી શકો કે અત્યારે આ પ્રાણી નીકળે છે, જાય છે. તો હવે એવા કયા પ્રાણી છે કે જે તમારી ભાષા સમજી શકે, આપણે બોલી અને પ્રાણી સમજી શકે એવા કયા પ્રાણી છે? તો કે ઘણા બધા પાલતુ પ્રાણીઓ છે કે જે આપણે બોલી સમજી શકે છે. પોપટ, ઘણા બધાને પોપટ પાડવાનો શોખ હોય છે, ઘણા બધાની ઘરે પોપટ હોય છે, તો પોપટને તમે જેવું શીખડાવો એવું એ શીખી શકે છે. આપણે જેવું બોલી એ પાછળ પાછળ એવું બોલે છે અને આપણી ભાષા છે એ સમજી શકે છે. બીજા ઘણા બધા પાલતુ પ્રાણી છે પોપટ સિવાય, બિલાડી છે, કૂતરો છે, આવા ઘણા પ્રાણીઓ છે જે આપણી ભાષા પણ સરળતાથી સમજી શકે છે. અને આપણી ભાષા સમજી અને આપણે જે કહીએ એ જ પ્રમાણે પાલતુ પ્રાણીઓ છે એ એમનું વર્તન કરતા હોય છે. અવાજ સાથે કહો. હવે જુઓ તો પક્ષી અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો, કે બોલ્યા વગર તમે પણ પશુ પક્ષીઓની જેમ અવાજ દ્વારા પણ તમે બીજાને તમારી ભાષા, તમે જે કહેવા માંગો છો એ સમજાવી શકો છો. તેના દ્વારા કોઈ પણ અવાજ કરીને પણ કહી શકો છો. યાદ રાખજો કે તમારા મિત્ર સાથે ફક્ત અવાજની વાત કરવાની, શબ્દની નહીં, તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે, તમે પહેલાં નક્કી કરી લીધું હોય કે જે આ રીતનો અવાજ કરવામાં આવે ત્યારે આ પ્રકારનું કાર્ય હશે, કે શિક્ષક વર્ગખંડની અંદર આવવાના હોય ત્યારે તમે અલગ પ્રકારનો અવાજ કરો તો બે આખા ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ છે એ સમજી જશે હવે શિક્ષક છે એ ક્લાસરૂમની અંદર આવવાના છે. તો આ રીતે તમે પણ અલગ અલગ અવાજ કરી અને અલગ અલગ છે ભાષા છે એ બનાવી શકો છો. હવે જાગવું અને ઊંઘવું એમના વિશે આપણે જોઈએ તો
કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે અને પછી તેઓ ઘણા મહિના સુધી દેખાતા નથી. તો આવું પણ તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે કોક ઋતુમાં દેખાશે અને બીજી ઋતુમાં નહીં દેખાય. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો દેડકો, તમે બધાએ દેડકો પણ જોયો જ હશે. તો દેડકો છે એ ફક્ત શિયાળાની ઋતુમાં જોવા મળે છે, સોરી ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ દેડકો છે એ ચોમાસા પછી બીજી ઋતુમાં, એટલે કે બીજી ઋતુમાં એ ક્યાં જતો હશે? પછી તો જોવા નથી મળતો, તો એ બીજી ઋતુની અંદર ક્યાં જતો હશે? તમને બધાને ખબર છે. તો દેડકો છે એ પછી છે શાંત ગાઢ નિંદ્રામાં, શાંત નિંદ્રાની અંદર જતો રહે છે. ક્યારેક એ જમીનમાં અથવા તો એ પાણીની અંદર જતો રહેતો હોય છે, જેને ગાઢ નિંદ્રા એટલે કે સ્થિત નિંદ્રા પણ આપણે કહી શકીએ છીએ. તો દેડકા સિવાય બીજા બધા ઘણા બધા એવા છે કે જે અમુક ઋતુની અંદર જ દેખાય છે, પછી નથી દેખાતા. તો કે ગરોળી, તો વિદ્યાર્થી મિત્ર ગરોળી છે એ પણ આપણને ક્યારેક છે કોક ઋતુની અંદર દિવાલ ઉપર, ક્યારેક ઘરમાં તો ઘણી વખત જોવા મળશે અને પછી ક્યારેય દેખાતી નથી, લુપ્ત થઈ જાય છે. તો ગરોળી પણ ક્યાં જતી રહેતી હશે એ તમારે શોધી અને પછી મને કહેવાનું રહેશે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, સ્લોથ વિશે ત્રીજો ટોપિક છે સ્લોથ. તો હવે આ પ્રાણી છે એ નવ પ્રાણી છે. તમને એમ થશે આ સ્લોથ કેવું હશે? તો સ્લોથ છે ને એ રીંછ જેવું હોય છે. કેના જેવું? તો રીંછને તો તમે બધાએ જોયું જ હશે. તો આ સ્લોથ નામનું જે પ્રાણી છે એ કેના જેવું હોય છે? તો કે રીંછ જેવું. આપણે અહીંયા કીધું છે કે રીંછ જેવું લાગતું પ્રાણી છે. કેવું? તો કે આ સ્લોથ, સ્લોથ નામનું જે પ્રાણી છે એ રીંછ જેવું લાગે છે, પણ રીંછ નથી. રીંછ જેવું લાગે છે પણ રીંછ નથી. શું છે? તો કે સ્લોથ છે. હવે આ સ્લોથ છે એ દિવસ દરમિયાન કેટલો સમય જાગે છે અને કેટલો સમય ઊંઘે છે તે જોઈએ. તો કે સ્લોથ નામનું જે પ્રાણી છે એ દિવસમાં 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. એ કેટલી કલાક? તો કે 18 કલાક છે એ સ્લોથ છે એ ઊંઘવામાં સમય પસાર કરે છે. 24 કલાકમાંથી 18 કલાક છે વૃક્ષની ડાળી ઉપર ઊંધું લટકી અને સૂતું રહે છે. હવે છે સ્લોથ શું ખાય છે? તો કે જે વૃક્ષ ઉપર પોતે સૂતું હોય છે, ઊંઘતું હોય છે, એના જે પર્ણ હોય છે એટલે કે જે પાંદડા હોય છે એ જ એ ખાય છે. તેને ક્યારે બીજું કંઈ જોઈએ છે? તો કે ના, એ જ છે એ પાંદડામાંથી પણ પોતાનું જીવન છે એ સારી રીતે પસાર કરી શકે છે. જ્યારે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણ ખાઈ લે છે તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. આરામથી એ પોતાનો ખોરાક છે એ ખાય અને પછી બીજા વૃક્ષ પર એ જતું રહે છે. સ્લોથ છે એ લગભગ કેટલા વર્ષ જીવે છે? તો કે લગભગ છે સ્લોથ નામનું પ્રાણી છે એ 40 વર્ષનું આયુષ્ય છે એ ભોગવે છે, એટલે કે 40 વર્ષ છે એ જીવે છે. અને આ સમય દરમિયાન ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. જે 40 વર્ષ જીવે છે ને 40 વર્ષની અંદર એ ફક્ત 8 વૃક્ષ જ બદલે છે, 8 વૃક્ષની અંદર જ પોતાનું જીવન પસાર કરે છે. અને અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવું કરવા માટે નીચે ઉતરે છે. અઠવાડિયામાં ફક્ત એક જ વખત જે આ સ્લોથ નામનું પ્રાણી છે એ આખા અઠવાડિયામાં એક જ વખત છે એ ઝાડ ઉપરથી જમીન ઉપર નીચે ઉતરે છે. શું કામ? કે પોતાનું શરીર છે એ હળવું કરવા માટે ફક્ત એક જ વખત ઉતરે છે, એ યાદ રાખવાનું થશે. જો વિદ્યાર્થી મિત્ર, જે અહીં તમને એક રાઉન્ડ કરીને ચિત્ર આપેલું છે, આમ એરા કરેલા છે, એટલે કે શું કહેવા માંગે છે? તો કે લખ્યું જ છે તમને કે સ્લોથને જાગતા રહેવાનો સમય તો કે 18 કલાક. ચિત્રની અંદર તમને કલર પૂરેલો છે એ 18 કલાકની નિર્દેશ કરે છે. અને ઊંઘવાનો સમય, ઊંઘવાનો સમય છે 18 કલાક છે અને જાગતા રહેવાનો સમય છે એ તમને આપેલો જ છે 6 કલાક માટે. એવી જ રીતે ગરોળીની ચિત્ર છે તો એમનો ઊંઘવાનો સમય કેટલો છે, જાગતા રહેવાનો સમય કેટલો છે એ તમારે શોધીને લખવાનું રહેશે. હવે જુઓ મિત્ર, આ છે ઘડિયાળ દ્વારા તમને બતાવેલું છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, નાનું બાળક છે તો નાના બાળકને ઊંઘવાનો સમય કેટલો હોય? તો કે કોઈ પણ નાનું બાળક હોય, નાનું બાળક છે એની ઊંઘ છે 17 થી 18 કલાક સુવા જોઈએ. સાવ નાનું બાળક છે એમને ઊંઘવા માટે કેટલો સમય જોશે? તો કે 17 થી 18 કલાક. ત્યાર પછી પુખ્ત વયના હોય,
પુખ્ત વયની વ્યક્તિ છે એમના માટે ઊંઘવાનો સમય છે 8 થી 9 કલાક. ત્યાર પછી વૃદ્ધ વ્યક્તિ છે, એમના માટે 5 થી 6 કલાક. તમે એવું સાંભળ્યું હશે, વૃદ્ધ છે જે મોટી ઉંમરના છે, આપણા દાદા દાદી, એમને બહુ નીંદર ન આવતી હોય. ઘણી વખત રાતે તમે ઉઠો તો દાદા દાદી છે એ જાગતા હોય છે. કામ તો કેમની નીંદર છે, ફક્ત 5 થી 6 કલાક જ હોય છે, પછી એમને નીંદર આવતી નથી. અને પુખ્ત વયની જે વ્યક્તિ છે એમની ઊંઘ છે એ 8 થી 9 કલાકની છે. અને નાનું બાળક છે એ તમે જો સવારે ઉઠ્યા પછી 2 જ કલાક રમે, પછી વળી પાછું 9 થાય ત્યાં સુઈ જાય, વળી બપોરે જમીન, પછી તરત સુઈ જાય, વળી સાંજે સાંજ થાય ત્યાં વળી સૂવે, વળી રાતે સૂવે, આખી રાત સૂવે. એટલે કે એનો ઊંઘવાનો સમય છે એ સૌથી વધારે હોય છે. જેવી રીતે પ્રાણીઓનો ઊંઘવાનો સમય છે એવી જ રીતે જો આપણે છે આપણી ઊંઘની જે પૂરતી કલાકો છે એ કલાક ન લઈએ અને વધારે વર્ક કરીએ તો આપણે છે શરીરની અંદર મજા આવે નહીં, કે માનસિક થાક લાગે. એટલા માટે જેટલો સમય ઊંઘવામાં આપણે જોઈએ કે પૂરેપૂરી જો નીંદર થઈ જાય તો કોઈ પણ વ્યક્તિ છે એમને કામ કરવાની મજા આવે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર તમને બીજા પ્રાણીઓ આપ્યા છે અને એવું કીધું છે કે એનો તમારે ઊંઘવાનો સમય છે એ શોધવાનો છે, તો કયા પ્રાણીઓ આપેલા છે? તો પેલા તો તમને ચિત્રની અંદર ગાય આપેલી છે જુઓ, ત્યાર પછી નીચે અજગરનું ચિત્ર છે, અજગર, અને પછી જીરાફ અને બિલાડી, આ 4 પ્રાણીઓ છે એમના તમને ઊંઘવાનો સમય પૂછ્યો છે. ગાય છે એ કેટલો સમય ઊંઘે છે, અજગર કેટલો સમય ઊંઘે છે, જીરાફ છે, બિલાડી છે, આ બધા પ્રાણીઓ છે એ કેટલો સમય જાગે છે અને કેટલો સમય ઊંઘે છે એ તમારે શોધવાનું છે. તો જોઈએ, ગાય છે એ દિવસની કેટલી કલાક ઊંઘે છે? તો કે ફક્ત 4 જ કલાક. કેટલી કલાક? તો કે ફક્ત ને ફક્ત 4 જ કલાક છે એ ઊંઘે છે. એટલે અજગર છે એ 18 કલાક ઊંઘવામાં વિતાવે છે. એવી જ રીતે જીરાફ છે એ ફક્ત 2 જ કલાક, સૌથી ઓછું, એટલે કે 2 જ કલાક ઊંઘે છે. અને બિલાડી છે એ દિવસ દરમિયાન 6 કલાકની નીંદર કરે છે. તો આવા ઘણા બધા પ્રાણીઓ છે, કૂતરું છે, બીજા ઘણા બધા પ્રાણીઓ છે કે કેટલો સમય ઊંઘે છે એ તમારે શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્ર, આવા અલગ અલગ પ્રાણીઓ તમે જોવો અને બીજા તમારા મનમાં એવા પ્રશ્ન થતા હશે કે આવા બીજા 10 પ્રાણીઓ છે એની તમારી યાદી બનાવવાની છે અને એનો ઊંઘવાનો અને જાગતો રહેવાનો સમય છે એ તમારે શોધીને રફ નોટની અંદર લખવાનો રહેશે. ત્યાર પછી જોવો વિદ્યાર્થી મિત્ર, આખે આખું પેજ છે પાઠ્યપુસ્તકની અંદર તમે જોવો તો આખું પેજની અંદર વાઘ દોરેલો છે, એનું મોઢું દોરેલું છે. શું છે? તો કે વાઘનું મોઢું દોરેલું છે. હવે આપણે થોડીક વાઘ વિશે માહિતી મેળવીએ. તો કે વાઘને બધાએ જોયો જ છે, પણ એના વિશે આપણે બીજું જોઈએ કે વાઘ છે એ શું કરે છે. તો વાઘ છે એ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે. જો દિવસનું નથી કીધું, રાત્રે કીધું છે. વાઘ છે એ રાત્રે આપણા કરતાં સારી રીતે જોઈ શકે છે, 6 ગણું સારી રીતે જોઈ શકે છે. એટલે કે એની આંખની જે ક્ષમતા છે, જોવાની જે ક્ષમતા છે, એ મનુષ્ય કરતાં અથવા તો બીજા બધા પ્રાણીઓ કરતાં સારી હોય છે. કોની? તો કે વાઘની. હવે વાઘની મૂછો છે, જે મૂછ હોય છે વાઘની, એ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. કોણ? તો કે વાઘની મૂછો. વાઘ છે એની મૂછો છે એકદમ સંવેદનશીલ હોય છે અને એને અંધારાની અંદર આગળ વધવા માટે, ખોરાક શોધવા માટે એને મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી જોવો વિદ્યાર્થી મિત્ર, વાઘની આંખની ક્ષમતા જેમ આપણે એકદમ તીવ્ર કીધી બીજા પ્રાણીઓ કરતાં કે મનુષ્ય કરતાં, એવી રીતે સાંભળવાની ક્ષમતા, એટલે કે એના કાન એ પણ એકદમ સતેજ હોય છે. એટલે કે કાનની ક્ષમતા, સાંભળવાની ક્ષમતા છે એ પણ બીજા પ્રાણીઓ કરતાં, મનુષ્ય કરતાં આગળ હોય છે, તીવ્ર હોય છે. તે પાંદડાનો ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીઓના હલનચલનનો અવાજ છે એ અલગ પાડી શકે છે. એ ધીમેકથી કોઈ પ્રાણી છે ઘાસની અંદરથી પસાર થતું હોય તો પણ એ સાંભળી શકે છે કંઈથી પ્રાણી, કોઈ પ્રાણી છે એ પસાર થઈ રહ્યું છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. ત્યાર પછી વાઘ છે એ અલગ અલગ કાર્ય માટે અલગ અલગ અવાજ કરી શકે છે. એ જુદા જુદા કાર્ય માટે જુદો જુદો અવાજ પણ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે પણ તે અલગ અલગ અવાજ કરે છે, એકદમ ગર્જના કરે છે. અને જ્યારે વાઘણને બોલાવવામાં તે અલગ પ્રકારનો અવાજ કરે છે. જો મિત્ર જે ગર્જના કરે છે,
ગુસ્સામાં હોય ત્યારે અલગ અવાજ કરે છે, પણ જ્યારે વાઘણને પ્રેમથી બોલાવતો હોય છે ત્યારે પણ એનો અવાજ અલગ પ્રકારનો હોઈ શકે છે. અને એની ગર્જના છે, વાઘની ગર્જના છે, આપણે 3 કિલોમીટર દૂર પણ સાંભળી શકીએ છીએ. દરેક વાઘને પોતાનો ચોક્કસ વિસ્તાર હોય છે. જેવી રીતે આપણે આગળ ભાગ 2 ની અંદર કૂતરા વિશે વાત કરી હતી કે કૂતરો છે એ પોતાના વિસ્તારની અંદર જો બીજો કૂતરો પ્રવેશે તો એમને ખબર પડી જાય છે કે આ કૂતરો છે આપણા એરિયાનો નથી, એવી રીતે પોતાનો એરિયો નક્કી કરતા હોય છે. એવી જ રીતે વાઘ છે, વાઘ પણ પોતાનો વિસ્તાર એરિયો છે એ જાતે નક્કી કરી અને બનાવતા હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાનીથી અલગ બનાવી છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબના ગંધથી પારખી શકે છે. એક વાઘ છે એના વિસ્તારની અંદર એના એરિયાની અંદર બીજો વાઘ આવે તો કેવી રીતે ખબર પડે છે કે વાઘના પેશાબની ગંધથી એને ખબર પડી જાય છે કે આ વાઘ છે એ આપણા એરિયાનો નથી. આ રીતે વાઘ છે એકબીજાના વિસ્તારમાં જવાનું ટાળે છે. આ જ રીતે વાઘને છે પોતાની જે જ્ઞાનેન્દ્રિયો છે એ આપણા કરતાં એકદમ સતેજ હોય છે, બીજાને ઓળખી શકે છે. વાઘ છે એ સૌથી સાવધ પ્રાણી છે, એટલે એકદમ સાવધાન પ્રાણી છે. આમ છતાં જોજો વાઘ છે એનો શિકાર છે એ કોઈ ઝડપથી ન કરી શકે, એકદમ સાવધાન પ્રાણી છે. પણ આજના યુગની અંદર આ વાઘ છે એનું અસ્તિત્વ એકદમ જોખમાઈ રહ્યું છે, એટલે કે વાઘ છે એની સંખ્યા છે દિવસે ને દિવસે ઘટતી જાય છે, એનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? આ વાઘ છે એનો શિકાર કોણ કરે છે? તો કે મનુષ્ય. એટલે કે મનુષ્ય છે એ પ્રાણીઓ માટે જોખમી છે? શું તમે જાણો છો કે આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે? સુકમ મારી નાખવામાં આવતા છે, કોના દ્વારા મારવામાં આવે છે? તો જો વિદ્યાર્થી મિત્ર, સુકમ મારવામાં આવે છે તો કે જે પ્રાણીઓ છે એમના શરીરના અંગો અત્યારે વેચાય છે. અને કેવી રીતે? તો કે હાથી છે, હાથીને એના દાંત માટે મારવામાં આવે છે. હાથીના દાંત છે એ ખૂબ જ કિંમતી છે. હાથીનો એક દાંત છે એ પણ ઘણા બધા હજારો રૂપિયાની અંદર વેચાતો હોય છે. પછી હાથી છે અને એના દાંત માટે વેચવામાં આવે છે, મારવામાં આવે છે. એવી રીતે ગેંડા છે, જે ગેંડો છે એને એના શિંગડા માટે મારવામાં આવતો હોય છે. વાઘ, મગર, સાપ આ બધા પ્રાણીઓ છે એને પણ એમની ચામડી માટે કે બીજા કોઈ અંગો માટે મારી અને મનુષ્ય છે આવી રીતે પૈસા કમાય છે. અને કસ્તુરી, કસ્તુરી મૃગ છે એ પણ તમે નામ સાંભળ્યું હશે. કસ્તુરી મૃગ છે એમની કસ્તુરી માટે, એ એમને મૃગની અંદર જે સુગંધી પદાર્થ હોય છે જેને આપણે અંતરની અંદર એટલે કે પરફ્યુમની અંદર પણ વાપરવામાં આવે છે. તો આ બધા પ્રાણીઓ છે મનુષ્ય છે પોતાના નાનકડા સ્વાર્થ માટે આવા જંગલી પ્રાણીઓ છે એને નુકસાન પહોંચાડે છે અને મારી નાખે છે. જે માણસ છે પ્રાણીઓનો મારી નાખે છે, શિકાર કરે છે, એવા માણસને આપણે શું કહીએ? તો કે શિકાર. જે પ્રાણીઓનો શિકાર કરે છે એવા મનુષ્યને શું કહેવામાં આવે છે? તો કે શિકારી કહેવામાં આવે છે. મનુષ્ય છે પોતાના નાનકડા સ્વાર્થ માટે આ પ્રાણીઓને ઈજા પહોંચાડે છે, જે ખરેખર શરમજનક બાબત ગણી શકાય. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓ, વાઘ અને સિંહની આપણે ચર્ચા કરી, પણ આના સિવાય તો ઘણા બધા પ્રાણીઓ છે કે જેનું અસ્તિત્વ છે અત્યારે આજના યુગની અંદર ખૂબ જ જોખમમાં મુકાયું છે. દિવસે ને દિવસે સંખ્યા છે આપણા દેશની અંદર ઘટતી જાય છે. એવો ભય છે કે તેમનાના કેટલાક પ્રાણીઓ થોડા સમયની અંદર લુપ્ત થઈ જશે. જો વિદ્યાર્થી મિત્ર, શું કીધું છે કે અત્યારે તો સંખ્યા ઘટી રહી છે પણ આગળ એવો સમય આવશે કે સાવ લુપ્ત એટલે કે અદ્રશ્ય થઈ જશે, હશે જ નહીં એની સંખ્યા. એવા ઘણા બધા પ્રાણીઓ છે કે આજે પણ એમનું અસ્તિત્વ છે જ નહીં, પહેલાં જે હતું. તેમની રક્ષા માટે, હવે આ પ્રાણીઓની રક્ષા માટે સરકારે ઘણા બધા નિયમો બનાવ્યા છે અને જે આપણે અભયારણ્ય કહીએ છીએ અને રાષ્ટ્રીય ઉદ્યાનો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. અહીંયા છે કોઈ પણ વ્યક્તિ છે અભયારણ્યની અંદર કોઈ પણ પ્રાણી છે એનો શિકાર ન કરી શકે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો સરકાર દ્વારા કેટલીક જગ્યા નક્કી કરવામાં આવી છે અને અહીંયા અલગ અલગ પ્રાણીઓ છે એમના માટેના અભયારણ્ય બનાવવામાં આવ્યા છે, જેથી કરી અને પ્રાણીઓનું છે રક્ષણ થઈ શકે, મનુષ્ય છે એમનો શિકાર કરે નહીં એટલા માટે. તો ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડ જે રાજ્ય છે એની અંદર જીમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડની અંદર કયો નેશનલ પાર્ક છે? તો કે જીમ. Thank you.
ઉત્તરાખંડ છે એમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, ત્યાર પછી રાજસ્થાનની અંદર ભરતપુર જિલ્લો છે એની અંદર પણ ધાણા છે. કેવું ધાણા? ક્યાં? તો કે રાજસ્થાનની અંદર. રાજસ્થાન તમે બધા ઘણી વખત પ્રવાસમાં ગયા હશો તો અહીંયા પણ જે પક્ષીઓ પ્રાણીઓ માટેનું જે અભયારણ્ય છે એ ધાણા અભયારણ્ય છે. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર જે ભાવનગરની અંદર આવેલું છે, ત્યાર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છની અંદર કચ્છનો જે અખાત છે અહીંયા, પછી વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ નવસારી જિલ્લાની અંદર આવેલું છે. તો આ બધા છે એ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે જ્યાં અલગ અલગ પ્રાણીઓ છે શાંતિથી ભય મુક્ત જીવન જીવી શકે છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રાણીઓના શિકાર કરી શકે નહીં, અથવા તો જંગલો છે એને પણ હાનિ પહોંચાડી શકે નહીં. એટલા માટે સરકાર દ્વારા છે અમુક વિસ્તાર નક્કી કરી અને અહીંયા અભયારણ્યો બનાવવામાં આવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ એક તાજેતરમાં બનેલી એક ઘટના છે કેરળની અંદર. તો કે કેરળની અંદર એક ગર્ભવતી હાથણી હોય છે, હાથણી ગર્ભવતી હાથણી હોય છે એને એક ફટાકડો આપીને મારી નાખવામાં આવે છે. જોજો, ફટાકડો એટલે કે એક અનાનસ હોય છે, એની અંદર એક ફટાકડો નાખવાનો અને અનાનસ ખવડાવી દેવામાં આવે છે. શું કામ? તો કે એના દાંત માટે. મનુષ્ય છે એ પોતાના આ રીતે નાનકડા સ્વાર્થ માટે કશું જ વિચાર્યા વગર પ્રાણીઓની હત્યા કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો ટોપિક આપણો કે પ્રવૃત્તિ કરો. તો એક સરસ મજાની પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર, કે એમાં તમને બધું આપેલું જ છે કે કેવી રીતે છે આ કાગળમાંથી કૂતરો બનાવો. શું બનાવવો છે? પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે? તો કે કાગળમાંથી શું કરવાનું છે તમારે વિદ્યાર્થી મિત્ર? તો કે કૂતરો બનાવવાનું છે. તેમાંથી તો કે કાગળમાંથી અથવા તો કોઈ પૂઠામાંથી, જાડા પૂઠામાંથી. કેવી રીતે બનાવવાનો છે? તો કે એ તમે જુઓ કે જાડા કાગળની લાંબી પટ્ટી કાપો. એક જાડો કાગળ લઈ એની લાંબી પટ્ટી તમારે કાપવાની છે. ચિત્રમાં આપેલું જ છે એટલે તમે સરળતાથી બનાવી શકશો. અહીં બતાવ્યા મુજબ પટ્ટી પર નિશાન કરો. જેવી રીતે આપણે આમાં ચિત્રની અંદર પટ્ટી ઉપર જે નિશાન કરેલા છે, જે રાઉન્ડ કરીને દોરેલું છે, એ રીતનું તમારે કરવાનું છે. પછી લાઈન 1 અને 6 ના નાના કાપા બનાવો. આંકડાના 1 અને 2 ને એક સાથે એકબીજામાંથી પસાર કરો. કે નાના અમથા કાપા બનાવી અને આ 1 અને 2 છે એમાંથી સારી રીતે પસાર કરવાનું છે. અને ધીમે ધીમે પગના નિશાન બનાવવાના છે, આંખો લગાવવાની છે, કાન બનાવવાના છે. જે રીતે ચિત્રમાં આપેલું છે એ રીતે તમે બનાવવાની ટ્રાય કરશો એટલે જરૂરથી બની શકશે. તો આ પ્રવૃત્તિ છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. ચાલો ફટોફટ આપણે જોઈ લઈએ આજનું ફરીથી હોમવર્ક. તો આપણે આ વાત કરી હતી ઊંઘવાના સમયની. તો આવા બીજા પ્રાણીઓ છે એના નામ લખી અને એનો ઊંઘવાનો સમય છે એ તમારે લખવાનો છે. ત્યાર પછી આ સ્લોથ છે એમના વિશે તમારા ટેક્સ્ટબુકની અંદર એક પેરેગ્રાફ આપેલો છે, એ જે સ્લોથ વિશેની માહિતી છે. તો સ્લોથ વિશે પણ તમારે બે વખત સારા અક્ષરે રફનોટની અંદર લખવાનું છે. અને એક પ્રવૃત્તિ કરવાની છે કે કાગળમાંથી કૂતરો બનાવો, એ તમને મજા આવશે એટલા માટે આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની રહેશે.